नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दलसाणिया, ज्ञानदीप स्कूल में आपनु हार्दिक स्वागत करूँ छू। हवे आपणे सिंथेसिस में अने कंजक्शन में नव टॉपिक छे कम्प्लीट कर्या छे। आजे आपणे दसमो टॉपिक छे समझवा जई रह्या छे, व्यवस्थित बधा छे, ध्यान राखजो। आना पहेलानो जे नवमो टॉपिक छे आपणे आइधर ओर दसमो टॉपिक छे नाइधर नो, एटले जो बे माथी एक पण नहीं। आपणे कोई वस्तु ज्यारे बे माथी एक पण सिलेक्ट करवानी नो, बराबर, ज्यारे जे शुं वपराशे नाइधर नो। एटले जो एम लख्युं छे कि ज्यारे बे माथी एक पण वस्तु पसंद करवानी न होय त्यारे नाइधर नो नो उपयोग थाय छे, बराबर। अने आइधर ओर फंक्शन सीखाता एमां चोइस अल्टरनेटिव चोइस आइधर ओर नाइधर नोर आइधर नोर नो उपयोग बराबर। એટલે ખાસ ધ્યાન રાખજો, એમાં પણ કામ આવશે, આમાં કન્જક્શન તરીકે પણ છે એ કામ આવશે। હવે જનરલી બે માંથી એક પણ વસ્તુ પસંદ કરવાની ન તો સ્વાભાવિક છે કે બે વાક્ય નકારા જ હોય। જો સપોઝ અહીંયા મેં એક્ઝામ્પલ લઈ છું, કે એસો એક્ઝામ્પલ છે, He did not like tea. તેને ચા આવતી ન હતી। He did not like coffee. તેને કોફી ભાવતી ન હતી। બે નકાર છે, ટૂંકમાં બેમાંથી એક પણનો ઉપયોગ કરવાનો, એટલે મીન્સ કે બેમાંથી એક પણની પસંદગી કરવાની નથી, બરાબર। સ્વાભાવિક છે શું વપરાશે, નાઇધર નોર વપરાશે, બરાબર। ઓકે, તો આ વાક્યને છે એ કઈ રીતે જોડાજો, હવે નાઇધર નોર પડે તો જલ્દી સેન્ટેન્સ ને જોડો ને। ઘણા છોકરાઓ છે એમાં ભૂલ કરે, તમે નાઇધર નોર નો ઉપયોગ ખાસ મગજમાં બેસાડી લેવો, બોલું છું નાઇધર નોર નો ઉપયોગ કરો એટલે નોટ નીકળી જાય, કારણ કે નાઇધર નોર ઇ નકારક છે પ્રકાર નોર, આપણે નોર લખીએ ને, આ જે નોર છે ને ઇ નોટ જ છે પ્રકાર, બરાબર। એટલે તમે નાઇધર નોર નો ઉપયોગ કરશો એટલે નોર શું થઈ જશે, નીકળી જશે, બરાબર। આ એક ખાસ ધ્યાન રાખજો। હવે જો આમાં આપણે છે આમ પેલું વાક્ય છે કે હી ડીડ નોટ લાઈક ટી, હી ડીડ નોટ લાઈક કોફી, આમાં તમારે નાઇધર નોર નો ઉપયોગ કરવો છે તો જો આપણે આ આઇધર નોર માં કોમન કોમન આવે એ વસ્તુ સામાન્ય સામાન્ય આનો ક્લિયર કરે છે, બરાબર। આમાં એનો વર્ક કરવા ઈ જે માં છે ડીડ નોટ નીકળી જાય, આપણે ડીડ નોટ આખું નીકળી જાય છે, બરાબર। આ ડીડ નોટ છે આમાં કાઢ નાખવાનું છે અને આમાં કાઢ નાખવાનું છે, કારણ કે ડીડ નોટ ભેગું હોય, બરાબર। તો લાઈક નું પાછું શું થઈ જાય, લાઈક ડ થઈ જાય ને, કારણ કે ઓલરેડી ડીડ કાઢ નાખો છો, બરાબર। ડીડ કાઢ નાખો તો લાઈક નું શું થઈ જશે, લાઈક ડ, બરાબર, હી લાઈક ડ। હવે જો આમાં લાઈક ડ બે માં આવી ગયું, આમાં ટી છે આમાં કોફી છે, શું કહી દેવા, હી લાઈક ડ નાઇટ ડ, ઈ પછી શું મૂકવાનું, નો કોફી, ઓકે, થેન્ક યુ।
વસ્તુ ધ્યાન રાખવાની છે, ડીડ નોટ નીકળી જાય, પછી ડુ નોટ હોય, ડઝ નોટ હોય, એ નીકળી જાય. ડુ ડઝ કે ડીડ તો આપણે કાઢી નાખવાનું હોય છે. ચાલો એના પછી હું વાક્ય જોઉં. સી વિલ નોટ, આમાં વિલ નોટ આખું નીકળે, ખાલી નોટ જ કાઢીએ. સી વિલ નોટ રીડ, સી વિલ નોટ રાઇટ. જો આ વાક્યને આપણે નાઇધર નોટ વડે જોડીએ. સી વિલ નોટ તો નીકળી જાય, પછી એમાં એ રીડ છે, નો રાઇટ છે, શું આવશે? નાઇધર રીડ નોટ રાઇટ. ત્રીજો સેન્ટેન્સ, સી વિલ નાઇધર રીડ નોટ રાઇટ. આ રીતે સેન્ટેન્સ બની જાય. ત્યાર પછી જોઈએ, અહીં વાક્ય છે કે હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ, હી કેન નોટ સ્પીક હિન્દી. હવે આ વાક્ય નાઇધર નોટ વડે તમે જોડો હોય તો આમાં કેન નથી કાઢવાનો, આ નોટ નીકળશે. જો આમાં ડુ ડઝ ડીડ હોય એ નીકળે, કારણ કે આમાં આખું ન કાઢવાનું. હવે હી કેન બેમાં છે, સ્પીક એ બેમાં છે, હી કેન સ્પીક. પછી આમાં ઇંગ્લિશ છે, ઓમાં શું છે? હિન્દી. આમાં છે હી કેન સ્પીક. નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. ત્રીજું સેન્ટેન્સ, બરાબર આ રીતે છે, તમે સેન્ટેન્સ બનાવી શકો. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, ફરી વાર કહું છું કે નાઇધર નોર નો ઉપયોગ કરો એટલે નોટ નીકળી જાય, પણ ડુ ડઝ ડીડ હોય તો સાથે એ નીકળી જાય. કારણ કે ડુ નોટ, ડઝ નોટ ને ડીડ નોટ ભેગું જ આવે. પછી હારે આવજો, આપણે વિલ ને એવું નહીં કાઢવાનું, એ નોટ એવું બધું નહીં કાઢવાનું, એમાં ખાલી નોટ જ નીકળશે. બરાબર, ઓકે. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ 11 નો ટોપિક છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ઓકે, અને હા, બીજું કે તમે લોકો હોમવર્ક છે મોકલાવો, ઘણાના હોમવર્ક નથી આવતા. બરાબર, આ બધું જેટલું હોમવર્ક છે ને એ બધું પછી ચેક કરવામાં આવશે. એક હિસાબ મહેરબાની કરીને બધા છે ને હોમવર્ક છે એ ફરજિયાત મોકલાવો. અને આપણે કઈ અહીંયા બહુ મોટું 2-3 પેજનું હોમવર્ક હોતું નથી. બરાબર, 5-5 સેન્ટેન્સ કે 6-6 સેન્ટેન્સ આપું છું, એટલે વ્યવસ્થિત બધા હોમવર્ક છે એ પહોંચાડો. ઓકે, અત્યારે અહીં સુધી રાખીએ.